हेलो एवरीवन, हाउ आर यू ऑल? आई होप यू ऑल आर फाइन एंड सेफ इट योर होम। बधा घरे तंदुरस्त हशो। तो आजे आपणे थर्ड स्टैंडर्डमां इंग्लिश सब्जेक्टमां शुं करवाना छीए? तो भाई आजे आपणे फोर लेटर वर्ड्स करवाना छीए। फोर लेटर वर्ड्स एटले चार अक्षरोना स्पेलिंग। तो चलो पहला आपणे जोई लईए लर्न, LEARN, लर्न। लर्न एटले रिफ्लेक्ट, आपणे जे भणीए छे તેનો રિફ્લેક્ટ કરીએ। સોલ્વ એટલે કે આપણે સોલ્વ પ્રોબ્લેમ સોલ્વ યા પછી કાંઈ પણ સોલ્વ કરવું હોય, ઉકેલ એ થઈ શકે। ક્રિએટ એટલે કાંઈ નવું ક્રિએટ કરવું। ગ્રો એટલે કે આપણે ગ્રો કરવું। થિંક એટલે વિચારવું। તો લર્ન, તો અહીં આપણે આજે લર્ન કરશું ફોર લેટર વર્ડ્સ। તો ચલો બધાએ બુક અને પેન્સિલ લઈ લેવાની છે અને હેડિંગ દો ફોર લેટર વર્ડ્સ। ફોર લેટર્સ વર્ડ્સ, સૌથી પહેલું આપણા હાથમાં જે છે એની જ સ્પેલિંગ લર્ન કરીએ। બધાએ બુક લઈ લીધી છે ને? હા, તો અહીં એક ગર્લ અને એક બોય બંને છે અને બંને પાસે શું છે, કોમન શું છે, બુક। તો ચલો બુકની સ્પેલિંગ લર્ન કરીએ। BOOK, બુક। BOOK, બુક। બુક એટલે બુક, પુસ્તક। આપણા હાથમાં જે છે એને બુક કહેવાય, ચોપડી। બુકની સ્પેલિંગ ફોર લેટર્સની છે, હું એક સ્પેલિંગ થ્રી ટાઈમ્સ બોલીશ। તમારે બધાએ મારી સાથે થ્રી ટાઈમ્સ બોલવાનું છે તાકી તમને ઇઝીલી લર્ન થઈ જાય। BOOK, બુક। BOOK, બુક। BOOK, બુક। બુક એટલે બુક। BIRD, બર્ડ। BIRD, બર્ડ। જો ભાઈ આ પિક્ચર બદલાણું, પછી બાજુમાં ગર્લ ને બોય છે ને એ કાંઈ ગયા નહીં, તેઓ તો ભાઈ બુક અને પેન લઈને બેઠા છે અને મિસ જે લખાવે છે તે લર્ન અને રાઇટ કરે છે। તો આપણે પણ આ લખતું જવાનું છે। BIRD, બર્ડ। BIRD, બર્ડ। BIRD, બર્ડ। બર્ડ એટલે પંખી। બર્ડ એટલે પંખી। BALL, બોલ। BALL, બોલ। BALL, બોલ। બોલ એટલે બોલ, જે બધા પાસે હોય છે ને, બાસ્કેટબોલ, ફૂટબોલ, ક્રિકેટનો બોલ, હા, તો આને બોલ કહેવાય। બોલ એટલે દડો। બોલ એટલે દડો। BOAT, બોટ। BOAT, બોટ। બોટ એટલે બોટ, જો ભાઈ પાણીમાં ચાલે છે ને, હા, જહાજ। બોટ એટલે બોટ। BELL, બેલ। BELL, બેલ। BELL, બેલ। બધાના ઘરે ડોરબેલ હોય છે, ડોરબેલ હોય છે ને, હા, એ વગાડવાથી અવાજ આવે અને આપણને ખબર પડે કે કોઈએ નોક કર્યું, તો એને બેલ કહેવાય। શું કહેવાય? બેલ। BELL, બેલ। COMB, કોમ। આ તો આપણે દિવસમાં કેટલી વખત યુઝ કરીએ છીએ ને, હા, કોમ એટલે કંગી। કોમ એટલે કંગી, ને આપણે એને ગુજરાતીમાં કોમને શું કહીએ? ગુજરાતીમાં દાંતિયો। COMB, 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 કોમ। COMB, કોમ। કોમ એટલે દાંતિયો। ક્રેબ, CRAB, ક્રેબ। ક્રેબ એટલે ખેકડા, ક્રેબ એટલે ખેકડા, CRAB, ક્રેબ। આ બધાનું ફેવરેટ હે ને, આ તો બચ્ચા લોકોને બહુ ગમે, ગમે કે નહીં બચ્ચા લોક? બધાનું ફેવરેટ હોય છે, કાંઈ પણ સેલિબ્રેશન કરવું હોય તો આની વગર તો સેલિબ્રેશન થાય નહીં, ચાહે બર્થડે હોય, મમ્મી પપ્પાની એનિવર્સરી હોય કે કાંઈ પણ હોય, કેક વગર સેલિબ્રેશન પોસિબલ નથી હોતું।
तो केक नी स्पेलिंग छे सी ए के ई, बताए बोलवानी छे हाँ, सी ए के ई, सी ए के ई, केक, केक એટલે કેક. કેકનું તો ભાઈ ગુજરાતી પણ એ થાય, હિન્દી પણ એ જ થાય અને ઇંગ્લિશ પણ કેક જ થાય. સી એ વી ઈ કેવ, સી એ વી ઈ કેવ, સી એ વી ઈ કેવ. કેવ એટલે ગુફા, જે પ્રાણીઓનું રહેઠાણ હોય ને ગુફા, હા એને કેવ કહેવાય. સી ઓ આઈ એન, સી ઓ આઈ એન કોઈન. કોઈન એટલે આપણી પાસે જે સિક્કા હોય ને, હા જે કરન્સી આપણે જે રૂપિયા યુઝ કરીએ છીએ એના સિક્કા પણ આવે છે ને, 2 રૂપીઝ, 5 રૂપીઝ, હા તો એને કોઈન કહેવાય, એટલે કે સિક્કો ઇંગ્લિશમાં એને કોઈન, સી ઓ આઈ એન કોઈન, સી ઓ આઈ એન કોઈન. સી એ જી ઈ કેચ, સી એ જી ઈ કેચ. કેચ એટલે પિંજરું. જો ભાઈ આ બર્ડ પિંજરામાં છે ને, હા સી એ જી ઈ કેચ, કેચ એટલે પિંજરું. સી ઓ એ ટી કોટ, સી ઓ એ ટી કોટ. કોટ એટલે આપણે કોટ પહેરીએ ને, કોટ ખબર છે આપણે ઠંડીમાં પહેરીએ, કોટ એટલે આપણે ઠંડીમાં પહેરીએ ને, હા વિન્ટર વાર્મ ક્લોથ્સ, વાર્મ ક્લોથ્સ જે આપણા હોય ગરમ કપડાં એમાં કોટ તો પહેલાં હોય. યાદ છે ને બચ્ચા લોકો, તમે લોકો સ્કૂલ આવતા તો કોટ જેકેટ પહેરીને આવતા ઠંડીથી બચવા. સી ઓ એ ટી કોટ. ડી ડબલ ઓ આર ડોર, ડી ડબલ ઓ આર ડોર, ડી ડબલ ઓ આર ડોર. ડોર એટલે દરવાજો, ડોર એટલે દરવાજો. જો ભાઈ દેખાય છે ને પિક્ચરમાં, હા આપણા ઘરે પણ મેઇન ડોર છે ને દરવાજો. હા ડાઈસ, ડી આઈ સી ઈ ડાઈસ, ડી આઈ સી ઈ ડાઈસ. ડાઈસ એટલે આપણે લ્યુડો સાપ સીડી રમીએ ને, તો આની વગર તો રમી શકાય નહીં, તો આને ડાઈસ કહેવાય. શું કહેવાય? ડાઈસ. ડી યુ સી કે ડક, ડી યુ સી કે ડક, ડી યુ સી કે ડક. ડક એટલે બતક, ડક એટલે બતક. એફ આઈ આર ઈ ફાયર, એફ આઈ આર ઈ ફાયર, એફ આઈ આર ઈ ફાયર. ફાયર એટલે આગ, ફાયર એટલે આગ. એફ આઈ એસ એચ ફિશ, એફ આઈ એસ એચ ફિશ, એફ આઈ એસ એચ ફિશ. ફિશ એટલે માછલી, ફિશ એટલે શું થાય? માછલી. દેખાય છે ને પિક્ચરમાં, ફિશ એટલે માછલી. એફ આર ઓ જી ફ્રોગ, એફ આર ઓ જી ફ્રોગ. ફ્રોગ એટલે ડેડકો, ફ્રોગ એટલે ડેડકો. એફ આર ઓ જી ફ્રોગ. હમણાં આપણે રેની સિઝન ચાલે છે, તો રેની સિઝનમાં ફ્રોગ બહુ દેખાયો ભાઈ. અત્યારે વરસાદની ઋતુ છે ને, હા તો ફ્રોગ તો છે ભાઈ, બારિશમાં જ દેખાય. એફ એલ એ જી ફ્લેગ, એફ એલ એ જી ફ્લેગ. ફ્લેગ એટલે ધ્વજ, ઝંડો. ફ્લેગ એટલે ઝંડો. અત્યારે પિક્ચરમાં આપણો રાષ્ટ્રધ્વજ દેખાય છે ને, હા એફ એલ એ, એફ એલ એ જી ફ્લેગ. ફ્લેગ એટલે ઝંડો. જી આઈ આર એલ ગર્લ, જી આઈ આર એલ ગર્લ. ગર્લ એટલે છોકરી, ગર્લ એટલે છોકરી, ગર્લ એટલે છોકરી. એચ ઓ એમ ઈ હોમ, એચ ઓ એમ ઈ હોમ. હોમ એટલે ઘર.
HOME होम, होम इटले घर। JEEP जीप, JEEP जीप, JEEP जीप। जीप इटले जीप, एक गाड़ी हुई कार थी थोड़ी अलग एने जीप कहवाय। हवे आ शू छे बच्चा लोग, बहु गमे ने आ नथी। हाँ, काइट, KITE काइट, KITE काइट। काइट इटले पतंग, काइट इटले पतंग। LAMP लैम्प, LAMP लैम्प। लैम्प इटले लैम्प, बल्ब, आपणे नाइट बल्ब होय ने, हाँ तो आ नाइट लैम्प छे। एवी रीते MOON मून, MOON मून। मून એટલે ચાંદ, મૂન એટલે ચાંદ। જો ભાઈ અહીંયા ચાંદ સૂતો છે ને, હા તો અહીં મૂન તો સૂતા છે, કેમ કે મૂન તો રાતના જ આવે, દિવસના આવે નહીં, તો મૂન રાત હોવાથી સૂઈ ગયા। NOSE નોઝ, NOSE નોઝ। નોઝ એટલે નાક, નોઝ એટલે નાક, આપણી બધા પાસે છે ને, હા અને નોઝ શું કામ આવે ભાઈ, શ્વાસ લેવા અને શ્વાસ છોડવા, અથવા તો આપણે ઘણી વખત આપણું નાક જે છે ને એ સારી સ્મેલ હોય એ પણ ઓળખી જાય અને ડર્ટી વાસ હોય એ પણ ઓળખી જાય, તો એ ખુશ સુગંધ અને દુર્ગંધ બંને લેવાનું કામ કરે છે। PAGE પેજ, PAGE પેજ। પેજ એટલે આપણી બુકના જે પાના હોય ને, હા તો એ એક પાનું હોય તો એને આપણે પેજ કહીએ છીએ, શું કહીએ છીએ, પેજ। પેજ એટલે પાનું, પેપર, પેજ એટલે પાનું। ROSE રોઝ, ROSE રોઝ। રોઝ એટલે ગુલાબ, રોઝ એટલે ગુલાબ, પિક્ચરમાં જોવાનું છે હા બધાને, હા ROSE રોઝ, રોઝ એટલે ગુલાબ। ROAD રોડ, ROAD રોડ। રોડ એટલે સડક, રોડ હોય ને રસ્તો, હા એને રોડ જ કહીએ છીએ આપણે ગુજરાતીમાં પણ ઇંગ્લિશમાં પણ, બરાબર ને। ROFE રોપ, ROFE રોપ, સોરી ROPE, ROPE રોપ, ROPE રોપ। રોપ એટલે રસ્સી, રોપ એટલે રસ્સી, જે મમ્મી કપડાં સુકાવવામાં બહાર યુઝ કરે છે ને, હા તો એને રસ્સી, દોરડું, દોરી પણ કહેવાય, શું કહેવાય, હા TUBE ટ્યુબ, TUBE ટ્યુબ, TUBE ટ્યુબ। આપણે ટ્યુબ હોય છે ને ટૂથપેસ્ટ જે હોય છે એ પણ ટ્યુબ શેપમાં હોય છે, પછી આપણને કાંઈ વાગી ગયું, કાંઈ લગાવવું હોય તો એક ઓઇલમેન્ટ હોય એને પણ આપણે ટ્યુબ કહીએ છીએ, કહીએ છીએ ને, હા TUBE ટ્યુબ। SOAP સોપ, SOAP સોપ, SOAP સોપ। સોપ એટલે સાબુન, સોપ એટલે સાબુન, સાબુ। TEAM ટીમ, TEAM ટીમ, TEAM ટીમ। ટીમ એટલે જ્યાં આખી ટીમ રમતી હોય ને, જેમ આપણે એક મેચ જોઈએ છીએ, મેચમાં કેવી આખી ટીમ હોય છે, ઇન્ડિયા, પાકિસ્તાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, એવી રીતે આખી આખી ટીમ હોય ને એને ટીમ કહેવાય છે, એને ટીમ કહેવાય છે। ટીમ એટલે જે એક વ્યક્તિ ન હોય, આખું ગ્રુપ હોય ને એને ટીમ કહેવાય છે।
ट्री એટલે ઝાડ, ટ્રી એટલે ઝાડ, ટ્રી એટલે ઝાડ. આપણે સોસાયટી સ્કૂલ બિલ્ડિંગમાં કેટલા બધા ઝાડ છે ખબર છે ને, આપણે વિન્ડોમાંથી જોતા હતા બચ્ચા લોકો, યાદ છે? હા, તો એને ટ્રી કહેવાય. શું કહેવાય? ટ્રી, TREE. અને ગુજરાતીમાં ઝાડ કહેશું TENT. ટેન્ટ એટલે ખબર છે તમે, ઓલા ઘણી મૂવી પછી આપણે સોલ્જર્સ જે હોય, સૈનિક લોકો, એ લોક ટેન્ટ બાંધીને સરહદ પર રહે છે. એ લોકોને પાકા ઘર કે મકાન કે હાઉસ સોસાયટી હોતી નથી. જે કપડાનું બનાવેલું ઘર હોય ને એને ટેન્ટ હાઉસ કહેવાય. શું કહેવાય? ટેન્ટ. તો અહીં જે કપડાથી બનેલું છે એ ટેન્ટ છે, જે મોસ્ટ પ્રોપરલી કપડાથી જ બને એને ટેન્ટ કહેશું. VASE વાસ એટલે કે આપણે ફૂલદાની હોય છે ને, હા, એને વાસ કહેવાય, અથવા તો ગમલા, ગમલા પણ કહી શકાય, પણ આપણે ફૂલદાની કહીએ છીએ. તો એની સ્પેલિંગ છે VASE વાસ. WOOD. વુડ એટલે લાકડું. જે પણ ચીઝ ફર્નિચર હોય એ બધું વુડમાંથી જ બને. જેટલું બી ફર્નિચર હોય ને એ બધું ફર્નિચર વુડથી જ બને, લાકડાથી બને, તો એને વુડ કહેવાય. લાકડાને ઇંગ્લિશમાં વુડ કહેશું, WOOD, વુડ. અત્યારે જેટલા આપણે ફોર લેટર વર્ડ્સ લર્ન કર્યા છે ને, એ બધાએ ઘરે પાકા કરવાના છે અને ચાલતા ફરતા એ સ્પેલિંગ રટવાના છે, એટલે કે આપણને સ્પેલિંગ લર્ન થઈ જાય. હવે ફોર લેટર વર્ડ્સ તો આપણે લર્ન કરી લીધા, હવે એક એક્ટિવિટી કરીએ. કરવી છે બધાને? હવે આ જે એક્ટિવિટી છે ને એમાં આપણે મેચ ફોર લેટર વર્ડ્સ વિથ ધેર પિક્ચર્સ. હવે અહીંયા મિસે અમુક પિક્ચર રાખ્યા છે, તો એ પિક્ચરને દ્વારા આપણે છે ને એ ફોર લેટર વર્ડ્સ મેચ કરવાના છે, એટલે કે પિક્ચરથી સ્પેલિંગ મેચ કરવાની છે. પણ જેમ મેં તમને પહેલાં પણ કહ્યું હતું અને હવે પણ કહું છું, કોઈએ ઘરે પિક્ચર લાવવાની, દોરવાની કે સ્ટીકર્સ લાવવાની જીદ કરવાની નથી. આપણને ડ્રો કરતા આવડે તો ઠીક, વરના બંને સાઈડ આપણે સ્પેલિંગ લખી દેવાની છે, એટલે કે ડાબી અને જમણી બંને સાઈડ સ્પેલિંગ લખી દેવાનું છે. ઓકે, તો કોઈએ જીદ કરવાની નથી. તો ચલો બધાએ મેચ ધ પેર એટલે કે જોઈન્ટ કરવા છે ને, તો ચલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલું આપણે ડાબી સાઈડનું બધું રીડ કરશું. ડાબી સાઈડમાં સ્પેલિંગ છે અને જમણી સાઈડ એટલે કે રાઈટ સાઈડમાં તેના પિક્ચર છે. તો સૌથી પહેલી સ્પેલિંગ છે ને એ મિસે એક એક્ઝામ્પલ રેડી કરીને રાખ્યું છે. સૌથી પહેલું છે BELL, બેલ. BELL, બેલ. બેલને જો ભાઈ આપણે હવે રાઈટ સાઈડમાં પિક્ચર ઓળખશું. પહેલું છે ક્રેબ, બીજું છે કેક, ત્રીજું છે બેલ. તો હવે આપણે બેલની સ્પેલિંગને મેચ કરી બેલના પિક્ચર સાથે હવે સેકન્ડ સ્પેલિંગ રીડ કરીએ. ચલો કોમ, COMB, કોમ. તો આપણે ફરીથી રાઈટ સાઈડમાં પહેલું પિક્ચર જોશું, ક્રેબ, બીજું છે કેક, ત્રીજું બેલ, ચોથું છે કેવ અને પાંચમું છે કોમ. તો આપણે કોમની સ્પેલિંગને કોમના પિક્ચર સાથે મેચ કરી. હવે થર્ડ સ્પેલિંગ, ત્રીજી સ્પેલિંગ છે ક્રેબ. તો આપણે પિક્ચરમાં જોઈએ જમણી સાઈડ, તો સૌથી પહેલું ક્રેબ જ છે, જો ક્રેબ છે ને. હા, ફોર્થ સ્પેલિંગ જોઈએ, CAKE, કેક. કેક તો મારા બચ્ચા લોકો આમ ઓળખી જશે, હે ને? ચલો કેકથી ફટાફટ મેચ થઈ ગયું, બરાબર ને?
હવે લાસ્ટ સ્પેલિંગ છે કેવ, સી એ વી ઈ કેવ. તો ચલો ભાઈ, પહેલી પિક્ચર ક્રેબ હતી, બીજી કેક, ત્રીજી બેલ અને ચોથી કેવ. કેવ એટલે ગુફા. તો ભાઈ મેચ થઈ ગયું. આપણે ખાલી આમ ફટાફટ જોડકા જોડવાના નથી, આપણે સ્પેલિંગ બી મેચ કરવાના છે અને વાંચવાના પણ છે. સ્પેલિંગ રીડિંગ બધાએ કરવાની છે. સ્પેલિંગ રીડ નહીં કરો તો તમે ઓબ્જેક્ટની સાથે મેચ કરી શકશો નહીં. ચલો સેકન્ડ છે, સેકન્ડ સ્લાઇડ પર છે ડાઈસ. ડાઈસ એટલે આપણે ઓલો પાસો કહીએ ને રમતમાં યુઝ કરીએ. જો મેચ થઈ ગયો છે. ચલો સેકન્ડ સ્પેલિંગ રીડ કરો મારી સાથે બધા. મારી સાથે બધાએ સેકન્ડ સ્પેલિંગ રીડ કરવાની છે. ડી યુ સી કે ડક, ડી યુ સી કે ડક. તો ચલો ભાઈ રાઈટ સાઈડમાં જોઈએ. પેલા છે ફાયર, પછી ફિશ, ડાઈસ, ફ્રોગ અને ડક. તો ડકની સ્પેલિંગ ડક સાથે મેચ થઈ ગઈ. ચલો ત્રીજી સ્પેલિંગ ગોતી આપણે રીડ કરીએ. એફ આઈ આર ઈ ફાયર. તો ભાઈ હવે રાઈટ સાઈડમાં પિક્ચર જોઈએ તો પહેલું પિક્ચર જ ફાયરનું છે. ફાયર એટલે આગ. પહેલી પિક્ચર શાની છે? ફાયર. હવે નેક્સ્ટ છે રીડ કરવાની છે આ બચ્ચા લોકો. એફ આઈ એસ એચ ફિશ, એફ આઈ એસ એચ ફિશ. ફિશ એટલે માછલી. તો ચલો આપણે રાઈટ સાઈડમાં પિક્ચર ઓળખીએ. પેલું છે ફાયર અને બીજું છે ફિશ. બીજું શું છે? ફિશ. ચલો ફિશ પછી સ્પેલિંગ છે ફ્રોગ, જે ઓલરેડી મિસથી મેચ થઈ ગઈ. તો ચલો ફ્રોગની સ્પેલિંગ બોલો. એફ આર ઓ જી ફ્રોગ. ફ્રોગ એટલે ટેડકો. તો હવે આપણે રાઈટ સાઈડમાં જોઈએ. પહેલી પિક્ચર છે ફાયર, બીજી છે ફિશ, ત્રીજી ડાઈસ અને ચોથી ફ્રોગ. તો ફ્રોગને મેચ કર્યો ફ્રોગની સ્પેલિંગ સાથે. હવે આ ફરી એક નવું પેજ. તો અહીંયા પહેલી પિક્ચર છે સોપ. સોપ એટલે સાબુ. તો ચાલો સોપને મેચ કરી સોપની સ્પેલિંગ સાથે. હવે સેકન્ડ સ્પેલિંગ રીડ કરો બધા. ટીમ, ટી ઈ એ એમ ટીમ. ગોતો તો ભાઈ ટીમનું. ટીમ એટલે આખી ટીમ હોય ને. મેં હમણાં સમજાયું ને કે એક વ્યક્તિનો હોય ટીમમાં. ટીમમાં તો આખી ટીમ હોય. તો ચલો ભાઈ ગોતીએ ટીમ ક્યાં છે. તો અહીંયા આપણે જોઈએ પેલું છે ટ્રી, બીજું છે ટેન્ટ, ત્રીજું સોપ, ચોથું વુડ અને પાંચમું ટીમ. તો આ ટીમની સ્પેલિંગને મેં મેચ કરી ટીમના પિક્ચર સાથે. હવે ત્રીજી પિક્ચર આપણે ગોતશું, પણ એ પહેલાં ત્રીજો સ્પેલિંગ રીડ કરીએ. તો ચલો આપણે ત્રીજી સ્પેલિંગ રીડ કરશું. ટી આર ડબલ ઈ ટ્રી, ટી આર ડબલ ઈ ટ્રી. તો ચલો રાઈટ સાઈડમાં આપણે ગોતીએ. રાઈટ સાઈડમાં પહેલું પિક્ચર શું છે? ટ્રી. વેરી ગુડ. પહેલી પિક્ચર શાની છે? ટ્રી. તો આપણે આ ટ્રીની સ્પેલિંગને શાની સાથે મેચ કરશું? ટ્રીની પિક્ચર સાથે. ચલો ટ્રી પછી કઈ સ્પેલિંગ છે બચ્ચા લોક? ટેન્ટ, ટી ઈ એન ટી ટેન્ટ, ટી ઈ એન ટી ટેન્ટ. તો ચલો અહીંયા આપણે રીડિંગ આપણે પિક્ચર ઓળખીએ, રેકગ્નાઇઝ કરીએ. ટ્રી ટેન્ટ સોપ. સોપની ઉપર જ ટેન્ટ છે. સોપની ઉપર શું છે? ટેન્ટ. એટલે મેં કહ્યું હતું ને કપડાનું જે ઘર હોય, જે ટેન્ટ હાઉસ હોય, એ મોસ્ટ પ્રોપરલી કપડાથી જ બને. તો ટેન્ટને ટેન્ટની સ્પેલિંગ સાથે મેચ કર્યું. હવે લાસ્ટ છે. લાસ્ટ વધ્યું તો લાસ્ટને જોડી દઉં ને લાસ્ટની સાથે. નહીં, આપણે શું કરશું? રીડિંગ કરશું. તો ચલો ડબલ્યુ ડબલ ઓ ડી વુડ, ડબલ્યુ ડબલ ઓ ડી વુડ. વુડ એટલે લાકડું. ચલો ભાઈ અહીંયા ઓળખીએ આપણે. ટ્રી ટેન્ટ સોપ વુડ ટીમ.
અચ્છા અચ્છા ટીમની ઉપર જ વુડ છે. ટીમની ઉપર શું હતું? વુડ. તો અત્યારે આપણે જે કર્યું છે ને એને મેચ ધ સ્પેલિંગ વિથ ધેર પિક્ચર. પણ આપણે ઘરે પિક્ચરની જીદ કરવાની નથી. મેં વારંવાર તમ લોકોને કહું છું બચ્ચા લોકો કે પિક્ચરની જીદ કરવી નહીં અને ડ્રોઈંગની પણ જીદ ન કરવી. જો ડ્રોઈંગ ના આવડે તો આપણે બંને સાઈડ સ્પેલિંગ લખી દેવાની, જેમ કે અહીંયા ટ્રી છે અહીંયા ફટાફટી આ ડબલી લખી નાખવાનું, પછી અહીંયા ટેન્ટ છે તો TENT ટેન્ટ લખી નાખવાનું, અહીંયા સોપ છે તો સોપ તો આપણને સ્પેલિંગ ફટાફટ SOAP સોપ લખી નાખવાની, પછી વુડની સ્પેલિંગ લખી નાખવાની WOOD, અને પછી લખવાની ટીમની સ્પેલિંગ. તો તમારે સ્પેલિંગથી સ્પેલિંગ પણ મેચ કરવી પડશે ને, તો પણ તમને મજા આવશે અને તમને સ્પેલિંગ પણ પાકા થઈ જશે. અન્ડરસ્ટુડ બચ્ચા લોકો? તો ચલો આજે આપણે 4-letter words કરીએ છીએ. બધાએ 4-letter words ઘરે પ્રેક્ટિસ કરવાની છે. અને જરૂરી નથી કે હર વખતે બુક પેન લઈને જ આપણે પાકું કરી શકીએ, કે બુક પેન હાથમાં હોય તો જ આપણને લર્ન થાય એવું જરૂરી નથી. આપણે ચાલતા ફરતા પણ વગર બુકે પણ સ્પેલિંગ પાકા કરી શકીએ છીએ. એ કઈ રીતે? તો ભાઈ જો મારી પાસે બુક છે તો મેં શું કરીશ, BOOK બુક બોલતી જઈશ તો મને બુકની સ્પેલિંગ પાકી થઈ જશે. પછી મમ્મી કિચનમાં કેક બનાવતી હતી તો મને કેકની સ્પેલિંગ તો આવડે છે તો મેં CAKE કેક બોલતી ગઈ તો મને કેકની સ્પેલિંગ પણ આવડી ગઈ. મમ્મી કિચનમાં છે અને ગેસ ચાલુ છે. મમ્મી છે, આપણે એકલા ગેસ્ટ પાસે જવાય નહીં. મમ્મી ઓલરેડી કિચનમાં કામ કરી રહ્યા છે કુકિંગ, અને ગેસ ચાલુ છે અને ગેસમાંથી શું આવે ભાઈ? ફાયર. તો હું શું કહીશ? FIRE ફાયર. તો આવી રીતે મને શું થઈ ગયો? ફાયરનો સ્પેલિંગ યાદ થઈ ગયો. હવે મેં શાવર લેવા ગઈ અને ત્યાં તો મેં સોપનો ઇસ્તેમાલ કરીશ. આપણે નાહીએ તો વગર સોપે થોડી નાહીએ. તો ત્યાં આપણે SOAP સોપ એમ બોલશું 2-3 વાર, એટલે આપણને સોપની સ્પેલિંગ પણ લર્ન થઈ જશે. SOAP સોપ. હવે આપણે ક્યાંય બહાર ગયા કે વોશરૂમ ગયા કે શાવર લેવા ગયા તો ત્યાં દરવાજો તો હોય, તો આપણે ડોરની સ્પેલિંગ લર્ન કરશું. DOOR ડોર. તો એનાથી આપણને શું થઈ ગયું? ડોરની સ્પેલિંગ પાકી થઈ ગઈ. ડોરની સ્પેલિંગ શું થઈ ગઈ? પાકી થઈ ગઈ. તો એવી રીતે આપણે ચાલતા ફરતા બધા સ્પેલિંગ લર્ન કરતા રહીશું ને તો આપણને ઇઝીલી સ્પેલિંગ પણ લર્ન થઈ જશે અને બુક લઈને બેઠવાની જરૂર પણ પડશે નહીં. અને અગર આપણે વિન્ડોમાં છીએ તો આપણે ખિડકી અથવા ગેલેરીમાં છીએ ને આપણી ગેલેરીમાંથી ઝાડ દેખાય છે તો આપણે શું કહીશું? TREE. ટ્રી એટલે ઝાડ. પછી કાંઈ ખુશ્બુ આવી તો શાનાથી આવે ભાઈ? નોઝ. તો હું મારા નોઝને ટચ કરીશ અને કહીશ NOSE નોઝ. એટલે મને નોઝની સ્પેલિંગ પણ લર્ન થઈ ગઈ. હવે રાત થઈ ગઈ અને આસમાનમાં સૂરજ ગાયબ થઈ ગયા. સનની જગ્યાએ મૂન આવી ગયા. તો મૂનની સ્પેલિંગ શું છે? MOON મૂન. MOON મૂન. હવે મૂનની સ્પેલિંગ લર્ન થઈ ગઈ. હવે મેં બહાર ગઈ, મને નાસ્તો લેવો હતો, ભાગ લેવો હતો, મમ્મીએ મને 5 રૂપીઝની કોઈન આપી. તો હવે કોઈનની સ્પેલિંગ મેં રટતી જઈશ. COIN કોઈન. આવી રીતે જે જે મારા હાથમાં ચીઝ આવશે મેં એની સ્પેલિંગ અગર બોલતી જઈશ ને તો મને ઇઝીલી સ્પેલિંગ તમને લર્ન થઈ જશે. તો આવી રીતે ઘરે પ્રેક્ટિસ કરજો. અને આજે આપણે જેટલા 4-letter words કરીએ છીએ એ બધાએ હોમવર્ક બુકમાં સારા અક્ષરે લખવાના છે. પહેલો અક્ષર કેપિટલ, રેડ લાઇનને ટચ થવો જોઈએ અને બધાએ કર્સીવમાં જ લખવાનું છે. કોઈએ સેકન્ડ લેટરમાં લખવાનું નથી. તો ચલો, તમે મિસને આટલો ટાઈમ આપ્યો, આટલું ધ્યાનથી સાંભળ્યું અને આટલું નવું શીખ્યા તે બદલ તમને બધાને થેન્ક યુ સો મચ. બધાએ ઘરે રહેવાની છે, કોઈ પણ પ્રકારની જીદ કે એવું કાંઈ કરવાનું નથી.
તો આપણે આજે ફોર લેટર વર્ડ્સ અહીં ધી એન્ડ એટલે કે ફિનિશ થયા અને આપણે ફરી મુલાકાત કરીશું. થેન્ક યુ સો મચ બચ્ચા લોકો, ગુડ બાય.